तो राज्यना चार शहरों में बाबा बागेश्वरनो दिव्य दरबार योजाई रह्यो छे, जेने लईने विरोधनो सूर पण यथावत छे। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દોદાથે વિરોધ કર્યા બાદ હવે તેમનો એક ઓડિયો ક્લિપ સામે આવી છે, જેમાં બાગેશ્વર ધામના અનુયાયી પ્રતાપ દોદા સાથે વાતચીત કરતા સંભળાઈ રહ્યા છે। આ વાતચીતમાં અનુયાયી કહી રહ્યા છે કે તમે કોઈ પાદરી કે મૌલવીનો વિરોધ કેમ નથી કરતા, આ લોકો તો દતિંગ કરે છે। તેના જવાબમાં પ્રતાપ દોદાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે તેઓ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ નથી કરતા, તેઓ માત્ર ખેડૂતોની વાત કરે છે। જો પ્રોબ્લેમ જેવું કંઈ લાગતું અથવા હું કોઈ ધર્મ વિરોધી લાગતો તો અમરેલી જિલ્લાના તમે કોઈ વિસ્તારમાં તમે જ્યાં ચેલેન્જ આપો ત્યાં એક બાજુ મારા ખેડૂત વર્ગ બેસશે, એક બાજુ ભક્તોને બેસાડીએ કે જે આમાં અંધશ્રદ્ધામાં માનતા હોય। ભક્તો મીન્સ કે અંધશ્રદ્ધાની અંદર માનનાર વ્યક્તિઓ જ્યારે સિમિલર તમારે પ્રોગ્રામ કરવો હોય, મારી તૈયારી છે। મારી જે વાત છે મારા ખેડૂત પ્રત્યેની વાત છે। ખેડૂતો અત્યારે પીડાય છે ને, લોકોની પીડાની અંદર લોકો ગુમરાહ જે થઈ જાય ટીવી મારફત, એનો મારો વિરોધ છે। મને કોઈ ધીરેન્દ્ર શાસ્ત્રીનો પણ વિરોધ નથી, મને કોઈ બાગેશ્વર બાબાનો પણ વિરોધ નથી, અને આ દેશ છે ને એ ધર્મોથી જ હાલનાર દેશ છે એમાં હું માનું છું। ઓકે, હવે મારો કાઉન્ટર પ્રશ્ન છે જી, કે ખેડૂત વર્ગ જે છે ને જી, આપણે કહી ના શકાય, સોરી ખાલી સનાતન જ ખેડૂત છે એવું તો કહી ના શકાય, બધા જ ખેડૂત હોય ને, સનાતન જ ખેડૂત હોય એવું કોણે, બધા જ ખેડૂત હોય ને, તમે પણ ખેડૂત હોઈ શકો, ધર્મમાં માનવા વાળો પણ હોઈ શકે, ન માનવા વાળો પણ ખેડૂત હોઈ શકે, હા નાસ્તિક પણ ખેડૂત છે। હવે પાદરીઓ દ્વારા પોપ દ્વારા આ દતિંગો ચાલતા હોય છે, એક એક જણા રૂમાલ નડે, 25 જણના કરંટ લાગતા ધૂણવા મળે, આરોટોમાં મળે, એનો પણ અમે વિરોધ કરીએ છીએ, એનો પણ વિરોધ છે સાહેબ, એમાં ક્યાં વાંધો, પાદરી હોય કે મૌલવીઓ પણ આવા ચમત્કારિક કરતા હોય છે, પાદરીઓ હોય કે મૌલવીઓ હોય, જે દાખલા તરીકે સારું કાર્ય સ્વામિનારાયણ સંપ્રદાય કરે છે, તો લોક ઉપયોગી કાર્ય કરે છે, સરાહનીય કાર્ય કરે છે, કોઈ વૈષ્ણવ ધર્મ સારું કાર્ય કરે છે, કોઈ મોરારી બાપુ સારું કાર્ય કરે છે, કોઈ સાધુ સંતો મારફત કોઈ હોસ્ટેલો હાલે છે, કોઈ સ્કૂલો ચાલે છે, આવું કાર્ય છે।